આંશિક લોકડાઉનને લઈને હાલ તો ખેડૂતોને જ રોવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લો શાકભાજીનું હબ ગણાય છે અને અહીંની શાકભાજી અન્ય જિલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાં પણ જઈ રહી હતી. પરંતુ આજથી બોર્ડર બંધ હોવાને લઈને ખેડૂતોનો પાક બોર્ડર બહાર જઈ રહ્યો નથી. તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ગવાર, રીંગણ, કોબીજ અને ટામેટા આ શાકભાજીઓ એવી છે કે જે અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ કંઈક એવી છે કે તમામ માલ અહીં સ્થાનિક કક્ષાએ જ વહેંચાઈ રહ્યો છે અને તેનાથી મંદી પડી છે. તો આંશિક લોકડાઉનની પણ ખેડૂતોને અસર થઈ છે અને ખેડૂતોને ખાતર, બિયારણ અને મજૂરીનો ખર્ચ પણ કાઢવો હાલ તો મુશ્કેલ બન્યો છે. હાલ તો શાકભાજી ખેડૂતોને માર્કેટ સુધી લાવવી પણ મુશ્કેલ બની છે, કારણ કે એક વ્યક્તિની શાકભાજી વીણવાની મજૂરી, લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળતો નથી. તો શાકભાજી ક્યાંક તો પશુઓને ખવડાવવી પડે છે, યા તો શાકભાજી ન વેચાતા માર્કેટમાં જ ખેડૂતો મૂકીને ચાલી જાય છે. તો સામે વેપારીઓને પણ આ નુકસાનીનો ભોગ બનવો પડી રહ્યો છે. બોર્ડર બંધ હોવાથી વેપારીઓ પણ શાકભાજી આગળ મોકલી શકતા નથી, તો છૂટક વેપારીઓ પણ શાકભાજી લેવા માટે આવતા નથી, જેના કારણે હાલ તો ભાવમાં મંદી જોવા મળી છે અને પરિસ્થિતિ વિકટ બની છે. ત્યાં આગળ હું રોજના 15-20 પાઉચ લઈને આવું છું ગવાર, અને ત્યાંની મજૂરી એક માણસની મજૂરી 100 રૂપિયા છે, બરાબર. અને અત્યારે 100 રૂપિયા તો ગવાર વેકાય છે 20 કિલોના ભાવે, અને રીંગણ તો જો વેકાતા જ નથી, 70-80 રૂપિયાના પાઉચ વેકાય છે. એટલે મજૂરી લાવવાનો ખર્ચ, મજૂરી કોઈ પણ થતું નહીં લોકડાઉનના કારણે. ખેડૂત છું, અમે લોકો ગવાર લઈને આવેલા હતા, પરંતુ શરૂઆતમાં અમને લોકડાઉન પહેલાં 800-1000 રૂપિયા ગવારનો ભાવ મળતો હતો. આજે રાજસ્થાન અને મહારાષ્ટ્રની બોર્ડરો લોકડાઉનના લીધે સીલ કરી દેવામાં આવી છે, જેના કારણે અમારો ગવાર આજે 100-160 રૂપિયા મણ કોઈ લેવા તૈયાર નથી, અને આજે અમારો માલ એમના એમ પડી રહ્યો છે. ખેડૂતને એમના ભાડાના અને મજૂરીના પૈસા પણ નીકળતા નથી. એમ હિંમતનગર બજારમાં બહુ મંદી જોવા મળી રહી છે. બહાર માલ નિકાસ બંધ થઈ ગયો છે. આજે બધી બોર્ડરો સીલ થવાના હિસાબે નગર અહીંયાથી હિંમતનગરથી રાજસ્થાન માલ જતો એ બધો બંધ થઈ ગયો છે, અને અહીંયા માલ બેલેન્સ પડી ગયો છે. આજે 60-70% ભાવ માઇનસ થઈ ગયા છે. ખેડૂતોનો માલ પડી ગયો છે અહીંયા આજે, અને ખેડૂતો માલ મૂકીને બી જતા રહ્યા છે. આજે બધો બેલેન્સ માલ બહુ પડી ગયો છે ખેડૂતોનો. અને આ કોરોનાની મહામારીના કારણે વેપારી બી ખાસ માર્કેટમાં આવતા નથી માલ લેવા.